टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। दी गैंग नो सौथी मोटो अत्यारे खुलासो થઈ રહ્યો છે કે જે મુખ્ય આરોપી રસેશ છે તે કોંગ્રેસ નો નેતા હોવાનું સામે આવી રહ્યું છે। કોંગ્રેસ નો નેતા રસેશ ગુજરાતી કે જે આ સમગ્ર કોભાંડ છે તે કરતો હતો, આચરતો હતો, નકલી ડોક્ટર બનાવવાનું કામ, આ ગેંગ ચલાવવાનું કામ તે કોંગ્રેસના નેતા કરતા હતો। વધુ વિગતો સાથે કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર હેમાંગ વસાવડા પણ ફોનલાઈન પર જોડાયા। હેમાંગભાઈ, આપનું સ્વાગત છે। પરંતુ જે રીતે અત્યારે સમાચાર ઇનપુટ્સ મળી રહ્યા છે, કોંગ્રેસના નેતા રસેશ ગુજરાતી કે જેઓ આ કાવતરું ઘડ્યું હતું, જે ડોક્ટર બનાવવાની જે એક સંસ્થા છે તે ચાલુ કરવામાં આવી હતી અને નકલી ડોક્ટરો તૈયાર કરવામાં આવતું હતું અને તે સીધો આરોપ છે કે કોંગ્રેસના નેતા દ્વારા આ કાવતરું ઘડાયું। ચોક્કસ કાવતરાખોર કોઈ પણ હોય પાર્ટીમાં એને નસીહત કરવાની આવે જ। કોંગ્રેસના નેતા છે કે હવે સક્રિય છે કે નહીં આ બધા પ્રશ્નો અમે પાર્ટી લાઈનમાં જોઈ લેશું, પણ કાયદાએ કાયદાનું કામ કરવું જોઈએ અને જો ગુજરાતી આવી કોઈ બોગસ ડિગ્રી આપવાની પ્રવૃત્તિ કરતો હોય તો એની તાત્કાલિક ધરપકડ કરી અને એને સખતમાં સખત નસીહત પહોંચાડવી જોઈએ। પક્ષ લેવલે સુરત એકમ સાથે વાતચીત કરીને પણ અમે તરત જ જોશું, જો એ હજી સક્રિય સભ્ય હશે તો એને પાર્ટીમાંથી કાયમ માટે ડિસમિસ કરશે। હેમંતભાઈ, આપે જ આમની છે નિમણૂક કરી હતી સુરત ખાતે ડોક્ટર સેલના ચેરમેન તરીકે, આપના દ્વારા જ આમની નિમણૂક કરવામાં આવી હતી। જ્યારે કોઈની આપ નિમણૂક કરતા હો છો, શું તેમનું બેકગ્રાઉન્ડ જોવામાં આવે છે, તે કઈ રીતે તેમની કામગીરી રહી છે, તેમનું કામગીજ કેવું હોય છે, તે વિશે આપ તેમની માહિતી લેતા હશો, પછી જ કદાચ તમે તેમને તે પદ માટે નિમણૂક કરતા હશો, પરંતુ આમાં ક્યાંક ચૂક રહી ગઈ? નહીં, ચૂકનો સવાલ નથી। આ 2024 છે, એમની નિમણૂક 2018-19 થઈ હતી, પછીથી એણે આ બધી પ્રવૃત્તિઓ જો કરી હોય તો એવું તો ઘણા ભારતીય જનતા પાર્ટી, આપ, કોંગ્રેસ બધા પક્ષના આવા કાર્યકરો પ્રવૃત્તિ કરતા હોય છે અને 2018 પહેલા કોઈ આવી પ્રવૃત્તિમાં હોય એવી કોઈ પણ ઇન્ફોર્મેશન નથી। અમે તમામ નિમણૂક કરતા પહેલા બધી તપાસ કરીએ, શહેર પ્રમુખ પણ તપાસ કરે, શહેર પ્રમુખની ભલામણ પછી જ નિમણૂકો થતી હોય છે। એટલે એમનો જે આ બધું પ્રવૃત્તિ આપે પર્દાફાશ કર્યો અને જે કંઈ ખાતું જોશે પોલીસ ખાતું, એ 2019 પછીની પાછળથી શરૂ થયેલી પ્રવૃત્તિ હોઈ શકે અને જો બે પહેલાની હોય તો મારે એ સવાલ પૂછવો છે કે 6 વર્ષ લગી આવી પ્રવૃત્તિ કેમ ચાલી ગુજરાતમાં? હેમાંગભાઈ, 1000 ડોક્ટર અત્યારે નકલી બની ચૂક્યા છે, તેમને ડિગ્રી પણ આપી દેવામાં આવી આમના દ્વારા। 1000 ડોક્ટર સુધીની જ્યારે ડિગ્રી આપવામાં આવે, પરંતુ કોંગ્રેસના એક પદ પર તે હોદ્દેદારી કરી રહ્યા છે અને કોઈને પણ ભનક ના પહોંચે એ વાત તો ક્યાંક મનાય એવી લાગતી નથી। કારણ કે જો તમે પણ કોંગ્રેસના ત્યાં સ્થાનિક નેતાએ પણ આમને આથી જાણ જ હશે અને તેમણે પણ કોઈ કાર્યવાહી ન કરી હોય તેવા પણ આક્ષેપો હવે થઈ રહ્યા છે, તે સવાલો ચર્ચાઈ રહ્યા છે। ચોક્કસ એને પાર્ટી છોડી દીધી હશે, ચોક્કસ પાર્ટીમાં નિષ્ક્રિય હશે, નહીતર ચોક્કસ આ વાતની અમને જાણ થઈ હોય તો અમે પોલીસને ફરિયાદ કરીએ। કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ, અસામાજિક પ્રવૃત્તિ બચાવવાનું કાર્ય હું કે મારો પક્ષ ક્યારેય કરતો નથી, એટલે આ ક્યારથી શરૂ થયું, શું થયું એની બધી જ તપાસ પણ થશે અને જો હજી સક્રિય છે, મારા ખ્યાલથી હવે સક્રિય નથી, ઘણા વર્ષથી નથી, એ પછી બીજી નિમણૂકો પણ થઈ ગઈ છે સેલમાં, એટલે જો હશે તો એની સામે તરત ડિસમિસલના પગલા અને આજીવન પ્રતિબંધના પગલા લેવાશે। અને જો એમની સાથે કોઈ કોંગ્રેસના અન્ય આપના કોઈ પણ સભ્ય હોય તે સંકળાયેલા હોય ને તેમની સામે પણ કોઈ કાર્યવાહી થશે કે કેમ? કારણ કે આટલું મોટું જ્યારે ત્યાં આખી સંસ્થા ચાલતી હોય, બોગસ ડોક્ટરો બનાવવામાં આવતા હોય અને કોઈ પણ ત્યાં ને ત્યાં કોઈ નેતાની પણ સંડોવણી સામે આવી શકે તેવી ચર્ચાઓ અત્યારે એટલે ચાલી રહી છે, કારણ કે આ ન માત્ર 1-2 ડોક્ટર પરંતુ 1000 જેટલા ડોક્ટર તૈયાર કરી ચૂક્યા છે, ઘણા સમયથી ચાલતું હોઈ શકે અને કોંગ્રેસના એક હોદ્દા પર મીડિયા ડોક્ટરના જે કમિટી છે, ડોક્ટર સેલના ચેરમેન તરીકે પણ તેમની નિમણૂક થઈ હતી, તો હોઈ શકે કે અન્ય જે નેતાઓ છે તેનો, સ્થાનિક નેતાઓનો પણ સપોર્ટ તેમને મળતો હોય? હું ગુજરાતની જનતાને આપના માધ્યમ થકી વચન આપું છું કે ઊંડી તપાસ પછી કોઈ પણ નેતા એમાં હશે મદદમાં તો એ તમામને પાર્ટીમાંથી રૂપસદ આપવામાં આવશે,
અને આપે જે વિધાન કર્યું એ મને ખૂબ આશ્ચર્યજનક લાગ્યું કે 1000 સ્ટુડન્ટો બહાર પાડ્યાની વાત આપે કરી તો ત્યાં લગી ગુજરાતનું આરોગ્ય ખાતું પોલીસ ખાતું કેમ નિષ્ક્રિય રહ્યા એ પણ એક મોટો સવાલ બને છે. સવાલ એ જ થાય છે સાહેબ, જ્યારે આપણે એક સંસ્થા એક રાજકીય પાર્ટી સાથે જોડાયેલા વ્યક્તિ હોય અને આ રીતે જ્યારે લોકોની સેવા પૂરી કરવા માટે નહીં પરંતુ ક્યાંક નકલી ડોક્ટરો તેમની સંસ્થા ડિગ્રી આપી રહ્યા છે અને સાથે સાથે કહી શકાય, આપે પણ કહ્યું કે આરોગ્ય વિભાગ શું કરતો હતું, તે સવાલ તમામને થઈ રહ્યો છે અને આરોગ્ય વિભાગ પણ અત્યારે શંકાના દાયરામાં છે. શું આરોગ્ય વિભાગને નહીં ખબર હોય? પરંતુ એક જવાબદાર તરીકે કોંગ્રેસ પાર્ટીનો પણ સવાલ એટલે જ થઈ રહ્યો છે કારણ કે તે કોંગ્રેસ પાર્ટીમાં સક્રિય કાર્યકર પણ રહી ચૂક્યા છે અને તેમની એક હોદ્દા પણ નિમણૂક પણ છે. તેને જ લઈને આપને પણ પ્રશ્ન એટલે જ થઈ રહ્યો છે કે તમારા દ્વારા તેમની નિમણૂક કરવામાં આવી છે. બસ સાચી છે અને એનું તો આજીવન પ્રતિબંધ કરી દેશું કોંગ્રેસ પક્ષમાં, પણ સાથે રહેલા કોઈ મદદમાં કોઈ નેતાઓ પણ હશે અમારી તપાસમાં ખૂલશે તો એને પણ અમે કાયમ માટે પાર્ટીમાંથી રૂક્ષત આપશું. અને હેમાંગભાઈ, આ બીજી એક વાત એ થઈ રહી છે કે આ એક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો, આવી અનેક જગ્યા પર જ્યારે કોઈની નિમણૂક કરવામાં આવતી હોય ત્યારે કયા પ્રકારની તે નિમણૂક દરમિયાન કેવી પ્રક્રિયા રહેતી હોય છે, કેવી રીતે તે વ્યક્તિની ઓળખ થતી હોય અને આગળ પાછા બેકગ્રાઉન્ડ કેવી રીતે ચેક કરશો? કારણ કે અનેક નેતાઓના નામ અનેક રીતે સંડોવણીમાં સામે આવી ચૂક્યા છે ભૂતકાળમાં પણ અને ફરીથી આજે પણ એક એવો કિસ્સો સામે આવ્યો, તેને લઈને ક્યાંક રાજકીય પાર્ટી પણ બદનામ થતી જોવા મળી રહી છે. ભારતીય જનતા પાર્ટીમાં પણ આવા ઘણા બન્યા છે. આ તો ખોટી ડિગ્રીની વાત છે. સરસ ગાંજો ડ્રગ વેચતા, દારૂ વેચતા, બળાત્કાર કરતા ઘણા બધા નેતાઓ હોદ્દા લઈ લેતા હોય છે, એવું બીજી બધી પાર્ટીઓમાં પણ બને છે. મારી પ્રોસેસ એ છે કે કોઈ પણ સ્થાનિક નેતાગીરીની ભલામણ આવે નિમણૂકની, પછી એનો કમ્પ્લીટ તપાસ કરી શું રેકોર્ડ છે, એક એક ગુના નોંધાણા છે કે નહીં, ક્યારે પોલીસ ફરિયાદ થઈ કે નહીં, આ બધી જ વિગતો જોયા પછી જ અમે નિમણૂક કરતા છીએ. એટલે હું ખાતરીપૂર્વક કહું છું કે આ જે સિસ્ટિલો છે એ 2018 પહેલાનો હોઈ જ ન શકે, આ પછીનો જ હોઈ શકે. બરાબર છે હેમાંગભાઈ, આપનો જે જાણકારી આપી તે બદલ આપનો આભાર. પરંતુ આપ અમારી સાથે જોડાયા અને ખૂબ જ એવી જાણકારી આપી, પરંતુ આશા છે કે આની સામે પણ આપ કડકમાં કડક કાર્યવાહી કરશો ને અન્ય એટલા પણ જેટલા લોકો આની અંદર સંડોવણીમાં જો સામે આવે તેમની સામે પણ કડકમાં કડક પગલાં લેવામાં આવે.